નમસ્કારમ સદ્ગુરુ હું ફક્ત જાણવા ઈચ્છું છું કે શિવના માર્ગ અને બુદ્ધના માર્ગ વચ્ચેનો મૂળ અંતર શું છે બુદ્ધના માર્ગ વિશે વાત કરવી ખૂબ સહેલી છે કારણ કે તે ખૂબ તાર્કિક છે અને સરળ છે ખરેખર અને તે ઘણી લાંબી પ્રક્રિયા છે સામાન્ય રીતે ગૌતમે જે પદ્ધતિઓ આપી લોકોને તે હંમેશા ઘણા બધા જીવનકાળ માટેની હતી તમે આજે સ્પષ્ટ રીતે જોઈ શકો છો બૌદ્ધ ભિક્ષુઓ કાયમ આ વિશે વાત કરતા જણાય છે ખાસ કરીને ટિબેટના જેઓ આજે દુનિયાના સૌથી પ્રખ્યાત બુદ્ધિસ્ટ ગણાય છે કેટલાક રાજનૈતિક કારણોસર તેઓ હંમેશા ઘણા બધા જીવનકાળની સાધનાની વાત કરે છે તો જો તમારામાં એવા પ્રકારની ધીરજ હોય કે તમે ઘણા જન્મો સુધી સાધના કરવા તૈયાર હો તો ગૌતમનો માર્ગ ઘણો અસરકારક છે ખૂબ તાર્કિક અને વૈજ્ઞાનિક જેમાં તમે ધીમે ધીમે આગળ વધો છો કારણ કે આ જાગૃતતાનો વિષય છે જાગૃતતાના માર્ગ ઉપર ચાલવાનું મહત્ત્વ એ છે કે તેમાં માર્ગની સૂચના આપનારા ચિહ્નો છે જે તમને માહિતી આપે છે કે તમે એક માઇલ બે માઇલ કે દસ માઇલ સુધી આવી ગયા છો જે તમને જણાવે છે કે તમે ક્યાં પહોંચ્યા છો જે સૌથી મહત્ત્વપૂર્ણ પાસું છે એટલે વધારે પડતા ભક્તિ કે વિશ્વાસ વગર પણ તમે આગળ વધી શકો છો કારણ કે તમારી પાસે એક પદ્ધતિ છે બસ એને કરતા રહો કરતા રહો અને કરતા રહો તે સ્પષ્ટપણે બતાવે છે કે તમે આગળ વધી રહ્યા છો પણ શિવ સાથે આવી કોઈ ખાતરી નથી અને તેઓ માર્ગ ચિહ્નો પણ નથી રાખતા તમને ખબર જ નહીં પડે કે તમે આગળ વધી રહ્યા છો કે પાછળ જઈ રહ્યા છો પણ તમે ક્યાંક જઈ રહ્યા છો બસ આટલું ખબર છે તે તળિયા વિનાના ખાડામાં પડવા જેવું છે સાંભળવા માટે ખૂબ બિહામણું લાગે છે હું તમને એ સમજાવવા માંગુ છું કે તળિયા વિનાનો ખાડો એ પડવા માટેની સૌથી સલામત જગ્યા છે તળિયાવાળો ખાડો ખતરનાક છે તળિયા વગરનો ખાડો એ સંપૂર્ણપણે સલામત છે તમારું જીવન પૂર્ણ થઈ જશે એકવાર એમાં પડી જાઓ બસ તેમાં પડ્યા જ કરો અહીંયા કોઈએ સ્કાય ડાઇવિંગ કર્યું છે તમે કર્યું છે તો જો તમે આકાશમાં કૂદો અને થોડાક હજાર ફૂટ સુધી જો તમે પેરાશૂટ ન ખોલો તો તમને ખ્યાલ જ નહીં આવે કે તમે નીચે જાઓ છો કે ઉપર જઈ રહ્યા છો તમે બસ તરી રહ્યા છો એવી અદ્ભુત લાગણી થશે ફક્ત જ્યારે નીચે જોશો ત્યારે આ ગ્રહ તમારી નજીક આવી રહ્યો છે એવું લાગશે જો આ ગ્રહને હટાવી દેવામાં આવે તો આ એક અદ્ભુત અનુભવ છે તો જ્યારે તમે નીચે જોવો છો ત્યારે તે ખૂબ ઝડપથી તમારી તરફ આવી રહ્યો છે તે જ એકમાત્ર સમસ્યા છે પડવું એટલે પડવાને ખૂબ નકારાત્મક ન સમજતા પડવું એ તો ખૂબ મોટી બાબત હોઈ શકે તમે ક્યારેય પ્રેમમાં પડ્યા છો ફક્ત તમે જ્યારે તળિયે પટકાવ છો ત્યારે સમસ્યા છે તમે જો તળિયા વગરના ખાડામાં પડશો તો કોઈ સમસ્યા નથી તો શિવ એ તળિયા વગરનો ખાડો છે તેમની પદ્ધતિઓ ઘણી જુદી છે પરંતુ તેમને તે રીતે મર્યાદિત નથી કરી શકાતા કારણ કે સાત અલગ શિષ્યો સાથે જેમને સપ્ત ઋષિ કહેવાય છે પ્રાચીન કાળના પ્રખ્યાત ઋષિઓ શિવે તેમને સાત મૂળભૂત રીતો શીખવાડી જેના દ્વારા મનુષ્ય પોતાની ચેતના વિશે વધુ જાણી શકે આ સાત દ્વારા સાતના ગુણાકારમાં આગળ વધતા અને એકસો ને બાર રીતો તેમણે શીખવાડી અને કહ્યું બસ આટલું બસ છે એક ખૂબ સુંદર વાર્તા છે વાર્તાઓ માટે સમય નથી તો તેમણે એકસો ને બાર અલગ રીતો સમજાવી જેના થકી એક મનુષ્ય પોતાની ચેતનાના શિખર સુધી પહોંચી શકે છે અને આ એકસો ને બાર એ શરીરના એકસો ને બાર ચક્રો છે ખરેખર તો એકસો ચૌદ છે પણ તેમાંના બે શરીરની બહાર છે તે બેને વાત કરતાં તેમણે કહ્યું કે આત્મજ્ઞાન પામવા માટેની એકસો ને બાર પદ્ધતિ છે જ્યારે તમે શરીરમાં હો છો એનો અર્થ થાય છે કે શરીરનો દરેક ચક્ર ઊર્જા તંત્રનો દરેક બિંદુ જોડાય છે તે પરમ જ્ઞાનની પ્રાપ્તિ માટેનો એક માર્ગ છે તેથી તેમણે કશું બાકી રાખ્યું જ નથી એટલે બુદ્ધ એ તેમના કાર્યનો એક નાનો અંશ છે હું તમને સમજાવવા માગું છું કે ગૌતમ જાતે ફક્ત જંગલમાં જઈને એમ જ નહોતા બેઠા તેમની સાધનાના પ્રથમ આઠ વર્ષ દેશભરના અલગ અલગ ગુરુઓ સાથે વિતાવ્યા હતા અને આધ્યાત્મિક પ્રક્રિયાનો સંપૂર્ણ આધાર અને આ જ્ઞાન અનિવાર્યપણે શિવમાંથી જ આવ્યું છે તે ગમે ત્યાં હોય દુનિયાના ગમે તે ભાગમાં હોય મૂળભૂત આધ્યાત્મિક પ્રક્રિયા આ જ આધારમાંથી આવે છે અને તેને વિવિધ સ્વરૂપમાં વિશ્વના અલગ અલગ ભાગોમાં લઈ જવામાં આવ્યું છે તેઓ ખૂબ અલગ અલગ દેખાય છે કારણ કે એકસો ને બાર રીતો એકબીજાથી ખૂબ જ ભિન્ન દેખાય છે તેથી શિવ અને બુદ્ધમાં શું તફાવત છે તે યોગ્ય સવાલ નથી બુદ્ધ શિવના કયા પાસા પર કામ કર્યું તેમણે જાગૃતતાના માર્ગ ઉપર કામ કર્યું તે એક પાસું છે તે ખૂબ એક રૂપિય છે પરંતુ ગૌતમ બુદ્ધનું મહત્વ એ છે કે તે ખૂબ વૈજ્ઞાનિક અને કાર્યક્ષમ છે તે તાર્કિક મનને આકર્ષે છે પણ શિવ તો બસ તેઓ આ રીતે પણ બેઠા હતા ઘણીવાર તેઓ તપસ્વીની જેમ એકદમ સ્થિર બેસતા અને ઘણી બધી વાર તેઓ પાગલની જેમ નશામાં નૃત્ય કરતા તેઓ દરેક પ્રકારની સ્થિતિમાં હતા કારણ કે તેમણે પોતાને કોઈ ચોક્કસ પરિમાણમાં મર્યાદિત નહોતા કર્યા તેઓ જીવનના દરેક પાસાનું બારીક નિરીક્ષણ કરતા તેથી તમે જેને બુદ્ધનો માર્ગ કહો છો તે ફક્ત એક પાસું છે આ એકસો ને બાર પાસાઓમાંથી અને ઘણા અન્ય લોકો બીજા ઘણા પાસા લઈને આવ્યા પરંતુ એક એક અલગ માર્ગ રહ્યા આ સાત શિષ્યોમાંથી સાત સપ્ત જે દક્ષિણ તરફ ગયા દક્ષિણ એટલે કે હિમાલયની દક્ષિણનો કોઈ પણ ભાગે દક્ષિણ છે હું મુંબઈના લોકો સાથે વાત કરી રહ્યો છું જે પણ ભાગ હિમાલયની દક્ષિણમાં છે દક્ષિણ છે તો અગસ્ત્ય દક્ષિણ તરફ ગયા અને તેઓ ખાસ કરીને સક્રિય થયા વિંધ્ય પર્વતોથી આગળ તમે પેલી વાર્તા સાંભળી છે કે અગસ્ત્ય મુનિની સામે વિંધ્ય પર્વતો ઝૂકી ગયા અને તેઓ ક્યારેય પાછા ન વળ્યા તમે તે વાર્તા જાણો છો ના તમારે ભારત વિશે કંઈક જાણવાની જરૂર છે તો ખાસ કરીને ડેકન ઉચ્ચ પ્રદેશમાં તેમણે પોતાનો વિસ્તાર એ રીતે કર્યો કે ત્યાં વસેલી દરેક માનવ વસ્તીને તેમણે સ્પર્શી છે તમે જ્યાં પણ જુઓ તમે મુનિ વિશે કંઈક સાંભળશો અને તેમણે આ કાર્યની શરૂઆત કરી ગ્રામીણ વિસ્તારના કાયાકલ્પ માટે તેમણે એક પણ માનવ વસવાટને બાકી નહીં રાખ્યો તેઓ દરેકના જીવનમાં આધ્યાત્મિક પ્રક્રિયા લઈ આવ્યા આખી વસ્તીના એવું કહેવાય છે કે તેઓ ચાર હજારથી પણ વધુ વર્ષ જીવ્યા હતા આપણે નથી જાણતા કે તેઓ કેટલું જીવ્યા પરંતુ ચોક્કસપણે તેમનો જીવનકાળે સામાન્ય જીવનકાળ નહોતો તે અસાધારણ રીતે લાંબો હતો જ્યારે તમે તેમણે કેટલું અંતર કાપ્યું હશે તે ગણો જો તમે તેમની સાથે એક સ્પીડોમીટર લગાવ્યું હોત અને જોયું હોત કે તેમણે કેટલા માઇલ કાપ્યા તો તમે જોઈ શકત કે તે અસાધારણ લાંબો સમય હતો આપણને નથી ખબર તે ચારસો હતા કે ચાર હજાર હતા લોકો કહે છે ચાર હજાર વર્ષ પરંતુ ચોક્કસપણે તેઓ ઘણું લાંબુ જીવ્યા અને તેમણે દરેક વસાહતને સ્પર્શી અને ખાતરી કરી કે આધ્યાત્મિક પ્રક્રિયા તેમના જીવનમાં વાસ્તવિકતા બની રહે આજે પણ આપણને તેમના કાર્યોનો ફાયદો મળે છે દક્ષિણ ભારતને આજે પણ તેમના કાર્યોનો ફાયદો મળે છે કોઈ પણ કારણ વગર અહીંયા એક પ્રકારની સ્થિરતા જે તમને દેખાય છે તે તેમના કાર્યોનું પરિણામ છે કારણ કે તેઓ યોગને લોકોના જીવનમાં લઈ આવ્યા કોઈ પણ લેબલ વગર અને કોઈ પણ બંધારણ વગર એક જીવંત પ્રક્રિયાની જેમ જેમ તમે સવારે ઉઠીને દાંત સાફ કરો છો રાંધો છો ખાઓ છો આ દરેકને તેમણે આધ્યાત્મિક પ્રક્રિયા બનાવી અને હજી પણ આપણે તેનો લાભ મેળવી રહ્યા છીએ જો તમે આ ગ્રહ પર કોઈપણ આધ્યાત્મિક પ્રક્રિયાનું નિરીક્ષણ કરશો તો જોશો કે તે શિવની શોધેલી એકસો ને બાર રીતોથી અલગ બિલકુલ છે જ નહીં તેથી ગૌતમ અને શિવની તુલના એ અયોગ્ય છે મને ગૌતમ માટે સંપૂર્ણ આદર છે તે એક મહાન વ્યક્તિ હતા તેનો કોઈ પ્રશ્ન નથી તેઓ એક મોટું આધ્યાત્મિક તરંગ ઉત્પન્ન કર્યું હતું જે આજે પણ ચાલુ છે પચીસો વર્ષ પછી પરંતુ તેની તુલના થઈ શકે તેમ નથી તેની તુલના થઈ જ ન શકે આપણે માત્ર એટલું કહી શકીએ કે શિવના મહાન કાર્યોમાં ગૌતમનું કાર્ય એક નાના અંશ સમાન છે તે એક ટકા કરતાં પણ ઓછું છે કારણ કે એકસો બાર પદ્ધતિઓમાંથી ગૌતમે એક પદ્ધતિ અપનાવી અને મહત્વની બાબત એ છે કે ગૌતમે ઘણું સારું માર્કેટિંગ કર્યું અને તેઓએ હજારો લોકોને તે માર્ગ અપનાવવા માટે પ્રોત્સાહન આપ્યું આ તેમની સફળતા છે પરંતુ શિવ માર્કેટિંગ કરવા માટે થોડા વધારે નશામાં હતા તમારે તેમની માટે માર્કેટિંગ કરવું જોઈએ તેઓ તો ફક્ત તેઓ માર્કેટિંગ નહીં કરે પરંતુ મારે તે છતાં પણ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે તેમણે તેમનું કાર્ય આજથી ચાલીસથી સાઠ હજાર વર્ષ પહેલાં શરૂ કર્યું હતું પરંતુ સાહીઠ હજાર કે ચાલીસ હજાર વર્ષ પછી પણ તે આજે પણ જીવન છે તેનો વિનાશ ન થઈ શકે તમે તેનો વિનાશ નહીં કરી શકો જ્યાં સુધી મારું જીવન પૂર્ણ થશે મને ખાતરી છે કે જેટલા લોકપ્રિય તેઓ આજે છે હું તેમને તેનાથી વધુ લોકપ્રિય બનાવીને જઈશ